नमस्कार मित्रों, आपणे प्रोटीन संयोजनों विषे अभ्यास आजना लैक्चर अंदर करवानो छे। आपणे लास्ट लैक्चर अंदर मित्रों कार्बोहाइड्रेटनुं महत्व अने आखुं जे कार्बोहाइड्रेट हतुं ए पूरुं कर्युं हतुं। हवे त्यारबादनो जे टॉपिक छे ए छे प्रोटीन संयोजनों। हवे मित्रों आजे प्रोटीन संयोजनों छे ये पण एक प्रकारना पॉलिमर ज छे। तो तमे समजता हशो के घणा बधा अणु जोड़ाय अने प्रोटीन बनतु हशे तो ज एने पॉलिमर कहेवाय। तो जे घणा बधा अणु जोड़ाय छे एने तमे शुं कहो? तो के एने अमे शुं कहीए साहेब? तो के मोनोमर कहीए। बराबर ने दीकराओ? तो ए जे मोनोमर तरीके कोण होय के जे जोड़ाय अने प्रोटीन बने? तो ए मोनोमर तरीके होय एमिनो एसिड। कोण होय? एमिनो एसिड। एमिनो एसिड ना घणा बधा अणु जोड़ाय तो तमने अंते प्रोटीन मळे। पहला प्रोटीन क्या होय, शू छे, एनुं इंट्रोडक्शन तमने आप्युं छे। त्यारबाद एमिनो एसिडमांथी बने छे एटले एमिनो एसिड संयोजनों विशेनी माहिती आपी छे। अने पछी आपणे आगळ चेप्टरमां भणता जाशुं। चालो मित्रों अहींया शुं कहे छे? तो के ए एवुं कहेवा मांगे छे के प्रोटीन संयोजनों जीवंत प्रणालीमां એટલે કે જે કાંઈ સજીવ પ્રણાલીઓ છે એની અંદર રચનાઓ છે એની અંદર આ પ્રોટીન સંયોજનો છે એ વિપુલ પ્રમાણમાં મળી આવતા જૈવિક અણુ છે। તો આપણું ચેપ્ટરનું હેડિંગ જ છે જૈવિક અણુ, એમાંનો એક જૈવિક અણુ એટલે આ પ્રોટીન કે જે વિપુલ પ્રમાણમાં મળી આવે છે। હવે મુખ્ય સ્ત્રોત ક્યાં ક્યાં? તો કે પ્રોટીનના મુખ્ય સ્ત્રોત દૂધ, ચીઝ, કઠોળ, મગફળી, માછલી, માંસ વગેરે છે। પ્રોટીન સંયોજનો છે એ શરીરના દરેક ભાગમાં હાજર હોય, એટલે આપણા શરીરના દરેક અંગે અંગમાં પ્રોટીન હાજર હોય તથા જીવનના બંધારણ અને કાર્યોનો મૂળભૂત આધાર બનાવે છે। એટલે આપણા જીવનનું જે કંઈ બંધારણ છે, પછી આપણા શરીરના વિવિધ અંગોના જે કંઈ કાર્યો છે એનો આધાર કોણ બનાવે? તો કે પ્રોટીન સંયોજનો બનાવે। શરીરની વૃદ્ધિ અને નિભાવ માટે પણ પ્રોટીન સંયોજનો જરૂરી છે। એટલે આપણા શરીરની વૃદ્ધિ થાય અને આપણો શરીરનો નિભાવ થાય એટલે આપણું શરીર ટકી રહે, આના માટે પણ પ્રોટીન જરૂરી છે। હવે પ્રોટીન શબ્દ છે ને એ ગ્રીક શબ્દ, કયો શબ્દ? ગ્રીક શબ્દ પ્રોટીઓઝ પરથી બનેલો છે। પ્રોટીન પ્રોટીઓઝ પરથી આવેલો છે। આ પ્રોટીઓઝ છે એ ગ્રીક શબ્દ છે અને એના ઉપરથી જે આવેલો શબ્દ છે એ તમારો પ્રોટીન। ઓકે દીકરાઓ, તો આ વાત જે છે એ હજી તમારી મૂળભૂત પ્રોટીનની વાત થઈ। હવે જેનો અર્થ થાય પ્રાથમિક અથવા અતિ મહત્વપૂર્ણ, એટલે કેનો અર્થ પ્રાથમિક અથવા અતિ મહત્વપૂર્ણ થાય? તો કે પ્રોટીઓઝનો। પ્રોટીઓઝનો મતલબ થાય પ્રાથમિક અથવા ખૂબ જ જરૂરી, અતિ મહત્વપૂર્ણ, એને કહેવાય ખૂબ જ જરૂરી। ઓકે મિત્રો, તો હવે બધા પ્રોટીન સંયોજનો આલ્ફા એમિનો એસિડ સંયોજનોના પોલિમર પદાર્થો છે। મેં તમને હમણાં કીધું ને કે ભાઈ પ્રોટીન એક પોલિમર છે, તો પ્રોટીન સંયોજનો પોલિમર છે તો એ કોકના જોડાવાથી બનતા હશે ને? હવે એ કોના જોડાવાથી બને? તો હું ત્યાં બોલ્યો તો એમિનો એસિડના જોડાવાથી, પણ અહીંયા એક આગળ શબ્દ છે આલ્ફા એમિનો એસિડ,
ઈ આલ્ફા એમિનો એસિડ સંયોજન છે ને એના પોલિમર છે. મતલબ કે આલ્ફા એમિનો એસિડ જોડાય અને પ્રોટીન બનાવતું હોય. હવે તમને થશે કે આ આલ્ફા કંઈ નવું છે, તો કે બિલકુલ નહીં. તમને મેં પોલિમરમાં PHBV ભણાવ્યું હતું ને, પોલીહાઇડ્રોક્સી બ્યુટીરેટ કો બીટા હાઇડ્રોક્સી વેલરેટ, એમાં બે મોનોમર હતા, બીટા હાઇડ્રોક્સી આવું નામ હતું, બેયમાં બીટા બીટા હતું. તો ત્યાં મેં તમને આલ્ફા બીટાવાળો કન્સેપ્ટ કીધો હતો, એ બેઠે બેઠો છે મિત્રો. તો અહીંયાથી એક વાત સ્પષ્ટ થઈ કે પ્રોટીન એમિનો એસિડમાંથી બને. તો હવે આપણે પહેલાં મિત્રો એમિનો એસિડ ભણવા પડે, તો કે બિલકુલ. હવે અહીંયા જુઓ, પહેલાં હું તમને આલ્ફા બીટાવાળું યાદ કરાવી દઉં. એમિનો એસિડ એટલે કેવા એસિડ? તો કે જે એસિડમાં એમિનો સમૂહ પણ હોય, એટલે કે NH2 અને COOH એટલે એસિડ પણ હોય, એમિનોય હોય અને કાર્બોક્સિલિક એસિડ પણ હોય, આવા બે ક્રિયાશીલ સમૂહ ધરાવતા એસિડોને એમિનો એસિડ કહેવાય. એમિનો પણ છે અને એસિડ પણ છે. હવે બીજી વાત દીકરાઓ, તમને ખબર છે COOH છે એનું બંધારણ આવું હોય છે ને, COOH, બરાબર ને? આ જે ભાગ છે COOH, આને કાર્બોનિલ સમૂહ કહેવાય. એટલે દીકરાઓ કે આ જે તમારો કાર્બન છે એ કાર્બોનિલ કાર્બન. હવે મેં તમને આગળ શીખવાડ્યું, કાર્બોનિલ કાર્બન જે છે એની બાજુના કાર્બનને કયો કાર્બન કહેવાય? આલ્ફા. પછી અહીંયા આર તરીકે તો લાંબી શાખા હોય, એ આર તરીકે ગમે તે હોઈ શકે, એ પણ આગળી આવશે. આપણે આર તરીકે શું શું હોય એ પણ આપણે એનાથી અત્યારે કોઈ મતલબ નથી. હું માત્ર એમ જ તમને સમજાવું છું કે કાર્બોનિલ કાર્બનની બાજુનો કાર્બન હોય એને આલ્ફા કાર્બન કહેવાય, પછી આગળ હોય તો બીટા કહેવાય, ગેમા કહેવાય, ડેલ્ટા કહેવાય, જો અહીંયા છે તમારી સામે. પણ અહીંયા આપણે આલ્ફાનું જ કામ છે. એ આલ્ફા કાર્બન ઉપર કયો સમૂહ જોડાયેલો છે? તો કે એમિનો સમૂહ. મતલબ તમારો NH2 સમૂહ છે એ આલ્ફા કાર્બન આયરે જોડાયેલો છે, માટે આ એમિનો એસિડને આલ્ફા એમિનો એસિડ કહેવાય. અને અહીંયા તમને કીધું છે કે બધા પ્રોટીન સંયોજનો આલ્ફા એમિનો એસિડના પોલિમર છે, એટલે કે બધા જ પ્રોટીનની અંદર ક્યાં એમિનો એસિડ જોડાશે? તો કે આલ્ફા એમિનો એસિડ. એટલે તો કે જેમાં આલ્ફા કાર્બન ઉપર એમિનો સમૂહ હોય એવા એસિડને આલ્ફા એમિનો એસિડ કહેવાય. ઓકે, તો આ આલ્ફા બીટા જે છે એ કોના સંદર્ભમાં નક્કી થયું? તો કે COOHના સંદર્ભમાં. અને કોની સાપેક્ષે? તો કે NH2ની સાપેક્ષે. મતલબ આની સાપેક્ષે આ ક્યાં છે? તો કે આલ્ફા સ્થાન ઉપર છે. તો સંદર્ભાનો લીધો, પણ સાપેક્ષ કોણ? એમિનો. ઓકે, તો જો અહીંયા શું કહે છે, એમિનો એસિડ સંયોજનો એમિનો સમૂહ એટલે NH2 અને કાર્બોક્સિલ COOH ક્રિયાશીલ સમૂહો ધરાવે છે. કાર્બોક્સિલ સમૂહના સંદર્ભમાં એટલે આના સંદર્ભમાં એમિનો સમૂહના સાપેક્ષ સ્થાન, મતલબ આનું સ્થાન ક્યાં છે, પણ કેની સંદર્ભમાં સ્થાન ક્યાં છે? તો કે COOHના સંદર્ભમાં એનું ક્યાં સ્થાન છે, કારણ કે કાર્બોનિલ સમૂહ ક્યાં છે ભાઈ? COOHમાં. તો COOHના સંદર્ભમાં એમિનો સમૂહનું સાપેક્ષ સ્થાનના આધારે એમિનો એસિડના આલ્ફા બીટા ગામા અને ડેલ્ટા અને તે રીતે આગળ વર્ગીકૃત કરી શકાય. મતલબ આપણે તો મેં તમને આલ્ફા જ કીધું અને બધા આલ્ફા જ હશે. જો એના પછીના કાર્બન ઉપર હોય એમિનો તો એને બીટા કહેવાય, હજી આગળ હોય તો ગેમા, ડેલ્ટા, ને એમ આગળ આગળ વર્ગીકૃત થાય. પણ આપણે એની કોઈ જરૂર નથી, આપણે માત્ર કેની જરૂર છે? આલ્ફાની. ઓકે ઓકે દીકરાઓ, તો આ સમજી ગયા તમે? હવે મને એક વાત કહો, જો એમિનો એસિડના ઘણા બધા અણુ આલ્ફા એમિનો એસિડના જોડાય અને પ્રોટીન બનાવતા હોય, તો હવે તમે પ્રોટીનનું જળ વિભાજન કરો, મતલબ કે એને તોડો, તો શું છૂટું પડે? તો કે આલ્ફા એમિનો એસિડ. એ તો સિમ્પલ વાત છે ને.
નાની નાની કડી જોડાઈને આખી સાંકળ બને, તો એ સાંકળને તોડો તો એમાંથી શું છૂટું પડે? તો કે નાની નાની કડી. તો જો અહીંયા કીધું છે, પ્રોટીન સંયોજનોના જળ વિભાજનથી માત્ર આલ્ફા એમિનો એસિડ સંયોજનો મળે, અને એ જે આલ્ફા એમિનો એસિડ સંયોજન મળે ને, એ એટલે કે તેઓ અન્ય ક્રિયાશીલ સમૂહો પણ ધરાવી શકે. એટલે જે પ્રોટીનનું જળ વિભાજન કરો અને આલ્ફા એમિનો એસિડો મળે, એમાં NH2 ને COOH જ ક્રિયાશીલ સમૂહ હોય, આ તો હોય જ. આના સિવાયના અહીંયા આર તરીકે અન્ય ક્રિયાશીલ સમૂહો પણ હોઈ શકે. જો અહીંયા કેટલા બધા એમિનો એસિડ તમને આપ્યા છે, તો આ જે કોલમ છે, આ એક જ સેકન્ડ, એ તમારી શાખા આર, આર તરીકે શું શું હોઈ શકે એની કોલમ છે. તો જુઓ, આમાં આર તરીકે અહીંયા એમિનો છે, પાછો અહીંયા દ્વિતીયક એમાઈન છે, પછી આમ ઉપર જતા જશો તો અહીંયા આર તરીકેના ભાગમાં આ આટલો એમાઇડ સમૂહ છે. તો આમ આર તરીકે જો અહીંયા પાછો OH છે, એટલે એ અન્ય ક્રિયાશીલ સમૂહ તો હોય એમિનો એસિડમાં, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ મૂળ બે ક્રિયાશીલ સમૂહ હોવા જોઈએ તો એમિનો એસિડ કહેવાય, એક એમિનો ને એક COOH. ઓકે, આજનો લેક્ચર મિત્રો એમિનો એસિડ અને પ્રોટીનની શરૂઆત છે. સરસ રીતે તૈયાર કરજો, અને એકદમ સરળ છે. આજના લેક્ચરમાં જે કંઈ ચાલે છે એ બધું જ. હવે બધા એમિનો એસિડ સંયોજનો રૂઢિગત નામ ધરાવે. રૂઢિગત એટલે પરંપરા, સદીઓથી ચાલ્યા આવતા રૂઢિ મુજબના નામ આપવામાં આવ્યા બધા એમિનો એસિડને. અને કઈ રીતે આપવામાં આવ્યા? કે જે આ સંયોજનોના ગુણધર્મો અથવા તેના સ્ત્રોત પ્રદર્શિત કરે. એટલે એ નામ કેના ઉપર આપવામાં આવ્યું? તો કે કાં તો એના ગુણધર્મો ઉપર ને કાં તો એના સ્ત્રોત ઉપર, કે જ્યાંથી મળ્યો હોય એના ઉપર. જેમ કે તમે જો ગ્લાયસિનને તેનું નામ તેના મીઠા સ્વાદના કારણે આપવામાં આવ્યું, તો મને કયો જોઈ આ નામ સ્ત્રોત ઉપરથી આપ્યું ગુણધર્મો ઉપરથી? તો ચોખ્ખી વાત છે, ગુણધર્મો ઉપરથી. કયો ગુણધર્મ? તો કે મીઠો સ્વાદ. સરસ. ક્યાં એમિનો એસિડને? ગ્લાયસિનને. આ ગ્લાયસિન એક એમિનો એસિડનું નામ છે. ઓકે, ગ્રીકમાં ગ્લાયકોઝ એટલે સ્વાદે મીઠું, આ મીઠો હતો, તો મીઠા મીઠો જેનો સ્વાદ હોય એને ગ્રીકમાં કહેવાય ગ્લાયકોઝ, એના ઉપરથી ગ્લાયસિન. અને ટાયરોસિનને સૌ પ્રથમ ચીઝમાંથી મેળવવામાં આવ્યો હતો, તો આ નામ કેના આધારે આપ્યું કહેવાય? સ્ત્રોતના આધારે, કારણ કે ચીઝમાંથી મળ્યો. ગ્રીકમાં ટાયરોઝ એટલે ચીઝ, મતલબ ચીઝને ટાયરોઝ કહેવાય, એટલે ઈ એસિડને કીધો ટાયરોસિન. એમિનો એસિડ સંયોજનોને સામાન્ય રીતે એક ત્રિઅક્ષરી સંજ્ઞા વડે દર્શાવાય, ત્રણ અક્ષરવાળી સંજ્ઞા વડે દર્શાવાય એમિનો એસિડને. ક્યારેક એક અક્ષરી સંજ્ઞાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે પ્રાપ્ત એટલે કે મળતા કેટલાક એમિનો એસિડના બંધારણ ત્રિઅક્ષરીને એક અક્ષરી સંજ્ઞા આપ્યા. આમાંથી આપણે, હું જે તમને કહું છું, આ ગ્લાયસિન છે, એલેનાઇન છે, બસ આવા એક બે જ યાદ રાખવાના છે. આખું કોષ્ટક પાકું કરવાનું નથી. ગુજરાત બોર્ડ અને ગુજકેટ માટે આ કોષ્ટક પાકું કરવાનું નથી, ખાસ યાદ રાખજો. હવે એમિનો એસિડમાં જો આટલું તો બધામાં આવશે જ, COOH આવશે, NH2 આવશે, અહીંયા કાર્બન આઈરે એક HA આવશે, પણ બદલે શું? તો કે R બદલે, ને આર બદલે એટલે આખો એસિડ બદલી જાય. ત્રણ અક્ષર અને એક અક્ષરવાળું નામ આપણે કોઠાનો અભ્યાસ કરશું દીકરાઓ, પણ તમારે આનો ગોખવાનો નથી. પહેલો છે ગ્લાયસિન, તો એમાં આરનું વિશિષ્ટ બંધારણ, આર તરીકે શું હોય? તો કે H, હાઇડ્રોજન. એની ત્રિઅક્ષરી સંજ્ઞા થાય GLY અને એક અક્ષરમાં કહેવાય G. બીજો એલેનાઇન, આર તરીકે CH3 દેખાય છે આપને, ALA અને એક અક્ષરમાં A. વેલિન, એમાં આર તરીકે ભાગ જે છે એ આટલો ભાગ, VAL અને કેપિટલ V. લ્યુસિનમાં આટલો ભાગ, LEU અને L.
આઇસોલ્યુશન માં આટલો ભાગ આર તરીકે મૂકી દો ઓલા બંધા સૂત્ર માં, એટલે આઇસોલ્યુશન આઈ એલ ઈ અને આઈ આર્જિનિન માં આ ભાગ એ આર જી, પણ જો એનો એ નથી આર છે, એટલે એક અક્ષરી સંજ્ઞા એના પહેલા અક્ષર ઉપરથી હોય એવું જરૂરી નથી, એ વૈજ્ઞાનિકોએ નક્કી કરી હોય. લાઇસિન તો એલ વાય એસ પણ એને કહેવાય કે, ગ્લુટામિક એસિડ જી એલ યુ એને કહેવાય ઈ, એસ્પાર્ટિક એસિડ એ એસ પી એને કહેવાય ડી. જોયું આમાં અલગ છે. પછી ગ્લુટામિન એને ક્યુ, એસ્પાર્જિન એન, થ્રીઓનિન ટી, સિરિન એસ, સિસ્ટાઇન સી, મિથિયોનિન એમ, ફિનાઇલ એલેનાઇન એફ, ટાયરોસિન વાય, ટ્રિપ્ટોફાન ડબલ્યુ, હિસ્ટિડિન એચ, પ્રોલિન પી. હવે તમને પ્રશ્ન થયો જ છે કે સાહેબ અમુકમાં ફૂદરડી છે અમુકમાં નથી, આ ફૂદરડી શું બતાવે? જો આવી ફૂદરડી તો એ જો તમને નીચે બતાવ્યું છે કે આવશ્યક એમિનો એસિડ, તો શું છે આવશ્યક એમિનો એસિડ? અને અહીંયા એ એ એટલે બીજું કાંઈ નથી, આ જે પ્રોલિન છે ને એનું પૂરેપૂરું બંધારણ અહીંયા આપ્યું છે, માત્ર આર નથી, બાકીના બધામાં આ ભાગ છે એ શેના તરીકે વર્તે? આર તરીકે. અહીંયા આ એ છે ને એ બતાવે છે કે પૂરેપૂરું આખા પ્રોલિનનું બંધારણ જ આમાં આવી ગયું, હવે આમાં કંઈ નવું એડ કરવાની જરૂર નથી. ઓકે, હવે આવશ્યક શું છે, બિન આવશ્યક શું છે એ આપણે અહીંયા જોશું. એમિનો એસિડનું વર્ગીકરણ, તો એમિનો એસિડ સંયોજનોને તેમના અણુમાં રહેલા એમિનો એસિડના અણુમાં રહેલા એમિનો અને કાર્બોક્સિલ સમૂહની સાપેક્ષ સંખ્યાના આધારે એસિડ, બેઝ અથવા તટસ્થ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. એટલે પ્રશ્ન મૂળભૂત શું છે? જો આ એમિનો એસિડ બરાબર, હવે આ ભાગ છે એ એસિડ છે, એટલે એનું જે લક્ષણ છે એ એસિડિક હોય. કેવું હોય? એસિડિક. આ ભાગ છે એમિનો સમૂહ, એનું લક્ષણ બેઝિક હોય. હવે એક જ અણુમાં એસિડિક ભાગે છે અને બેઝિક ભાગે છે, તો પ્રશ્ન થાય કે આખો એમિનો એસિડ છે એ એસિડિક થાય કે બેઝિક? તો સીધું તો આપણે જવાબ આપી દઈએ કે એસિડ છે ને બેઝ છે, તો સાહેબ તટસ્થ જ થાય ને. હા સાચું, પણ ક્યારે? જો આ બેની સંખ્યા સમાન હોય તો. હવે એ અહીંયા કીધું છે તમને, એમિનો અને કાર્બોક્સિલ સમૂહોની સમાન સંખ્યા હોય તો એમિનો એસિડને કેવો બનાવે? તટસ્થ. પણ દીકરાઓ, કાર્બોક્સિલ સમૂહો કરતાં એમિનો સમૂહોની વધુ સંખ્યા, આમાં વધુ સંખ્યા કોની હોય? એમિનો સમૂહની, તો એમિનો એસિડને કેવો બનાવે? બેઝિક. કારણ કે મેં આગળ તમને સમજાવ્યું ને કે એમિનો સમૂહ છે એનું લક્ષણ કેવું છે? બેઝિક છે. તો જો કાર્બોક્સિલ સમૂહ કરતાં એમિનો સમૂહની સંખ્યા વધારે હોય તો એમિનો એસિડ કેવો થશે? બેઝિક. ત્યારબાદ, અને એમિનો સમૂહ કરતાં કાર્બોક્સિલ સમૂહોની વધુ સંખ્યા, તો આમાં કોની વધુ સંખ્યા થઈ? કાર્બોક્સિલ સમૂહોની. ઈ એમિનો એસિડને કેવો બનાવે? એસિડિક બનાવે. હવે આવશ્યક અને બિન આવશ્યકની વાત આવી છે દીકરાઓ. શરીરમાં જે એમિનો એસિડનું સંશ્લેષણ થઈ શકતું હોય, મતલબ જે એમિનો એસિડ આપણા શરીરમાં સંશ્લેષણ એટલે બની શકતા હોય, તેમને બિન આવશ્યક એમિનો એસિડ કહેવાય. આવું કેમ? બિન આવશ્યક શબ્દ કેમ વાપરો? આપણા શરીરમાં તો બને છે. હા, બને છે ને, એટલે જ બિન આવશ્યક વાપરો. કારણ તો કે એ આપણા શરીરમાં બને જ છે, એને આપણે બહારથી ખોરાક દ્વારા લેવાની જરૂર પડતી નથી, એટલે એ બિન આવશ્યક એમિનો એસિડ. અને બીજી તરફ
तो कि जे एमिनो एसिड संयोजनों संश्लेषण शरीर में थई शकत नहीं अने मात्र आहार एटले कि खोराक मार्फते ज मेळवी शकाय तो एने फरजियात आपणे खावा ज पड़े तो एने कहेवाय आवश्यक एमिनो एसिड तरीके ओळखवामां आवे छे। अने ए अहींया जो आवश्यक एमिनो एसिड के जेने फरजियात खोराक में खावा पड़े बिनावश्यक क्या तो कि फूदेड़ी वगरना आ प्रोलिन बिनावश्यक था है टाइरोसिन बिनावश्यक था है कारण के फूदेड़ी वगरनो छे। ओके हवे एक वस्तु तमे जोई दीकरो हमणा आज चेप्टर में आव्युं हतुं जो અહીંયા તમને પેલા એમિનો એસિડ બતાવ્યો એમાં આર સી એચ સી ડબલ ઓ એચ એન એચ ટુ સામાન્ય રીતે લખી નાખ્યો પણ અહીંયા જે એમિનો એસિડ બતાવ્યો એમાં આ એન એચ ટુ સમૂહને ક્યાં લખ્યો તો કે ડાબી બાજુ લખ્યો સાહેબ। અને એક મિનિટ મસ્ત વાત કહું અહીંયા કાર્બન તો હોય જ ને હવે વિચારો आ कार्बन की एक संयोजकता एच वड़े संतोषाय एक एन एच टू वड़े एक सी डबलू एच वड़े अने एक आर वड़े तो मित्रों कार्बन की चारे चार संयोजकता जुदा जुदा परमाणु के परमाणु समूह वड़े संतोषाणी एटले बधाज एमिनो एसिड में रहेलो वच्चे कार्बन जे छे आ ई किराल कार्बन थाशे केवो थाशे किराल पण याद राखो અહીંયા જ છે આ ગ્લાયસિન જુઓ તો ગ્લાયસિનમાં એ આર તરીકે શું છે એચ એટલે અહીંયા આરને બદલે ગ્લાયસિનમાં શું હોય એચ તો મિત્રો ગ્લાયસિન છે એ કિરાલ કાર્બનવાળો એમિનો એસિડ નહીં થાય કારણ કે એમાં બે હાઇડ્રોજન થઈ ગયા એક તો હોય જ એમાં ને એક આર તરીકે આવ્યો તો ગ્લાયસિન સિવાયમાં તો કે ગ્લાયસિન સિવાયમાં બધામાં જો જુદા જુદા સમૂહ જ છે એક સમૂહ છે એ આ ત્રણમાંથી એક જેવા નથી તો બાકીના બધામાં કિરાલ કાર્બન થશે ગ્લાયસિનમાં નહીં થાય। ઓકે હવે હું મુદ્દો તમને એ સમજાવતો હતો કે મેં તમને આ જ ચેપ્ટરમાં અગાઉ કેપિટલ ડી અને કેપિટલ એલ વિન્યાસ સમજાવ્યા હતા બરાબર ને આ વિન્યાસ આપણે કાર્બોહાઈડ્રેટ માટે સમજ્યા તો ડી કે એલ વિન્યાસ નક્કી કરવા આપણે ક્યાં સમૂહને જોતા હતા તો કે સાહેબ ઓએચને જોતા હતા। ઓકે ઈ જ બીજું કાંઈ નહીં મારા વાલાઓ આ એમિનો એસિડમાંય ડી ને એલ વિન્યાસ હોય પણ આમાં કેને જોવાનો ખબર એન એચ ટુને કઈ બાજુ ડાબી બાજુ છે ને તો એલ જોવાય એન એચ ટુ જમણી બાજુ હોત તો કયો થાત બસ ડી કાંઈ ફેર નહીં હો કાંઈ ફેર નહીં સેમ ટુ સેમ માત્ર ફેર ક્યાં તો કે બીજો કોઈ એટલે કોઈ ફેર નથી ખાલી આમાં એન એચ ટુ સમૂહ જોવાનો કાર્બોહાઈડ્રેટ હોય તો કે ત્યાં ઓએચ સમૂહ જોવાનો સેના માટે તો કે ડી કે એલ વિન્યાસ નક્કી કરવા માટે। ઓકે ચાલો પાછા આપણે અહીંયા આવતા રહીએ હવે એમિનો એસિડ સંયોજનો એટલે કોઈ પણ એમિનો એસિડનું સંયોજન હોય એ સામાન્ય રીતે રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થ છે એટલે રંગ હોતો નથી સ્ફટિકમય હોય અને ઘન પદાર્થ આ સંયોજનો પાણીમાં દ્રાવ્ય ઊંચા ગલનબિંદુવાળા ઘન પદાર્થો છે અને તેઓ સાદા એમાઇન અથવા કાર્બોક્સિલિક એસિડ સંયોજનોને બદલે ક્ષારની જેમ વર્તે આ મુદ્દો મને ગમ્યો એટલે કે કોણ તેઓ એટલે કોણ તો કે એમિનો એસિડ એ ખાલી એમાઇન કે ખાલી કાર્બોક્સિલિક એસિડ સંયોજનોને બદલે ક્ષારની જેમ વર્તે કેની જેમ ક્ષારની જેમ આ વાત આગળ હું તમને સમજાવું પણ એ પહેલાં એક વાત કહી દઉં આ બે લીટી છે ને જે હું અંડરલાઇન કરું છું આ એમસીક્યુ માટે ખાસ અગત્યની મોસ્ટ આઈએમપી આટલું
ओके, हवे ई सादा एमाइन अथवा कार्बोक्सिलिक एसिड संयोजनोना बदले केनी जेम वर्ते, क्षारनी जेम, कई रीते अहीं आवी जाओ। तो पहली मारी बात सांभळो, मैं तमने एम कीधु के भाई आ एनएच टू समूह छे ई बेजिक छे, बराबर। હવે એ શું કામે બેઝિક છે? તો કે નાઇટ્રોજન આમ જોડાઈ ગયેલો હોય છે તો એ નાઇટ્રોજનની કેટલી સંયોજકતા થઈ? તો કે એક અહીંયા જોડાઈ ગયું હોય ને, બે હાઇડ્રોજનવાળી ત્રણ, નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં પાંચ ઇલેક્ટ્રોન હોય, એટલે હજી બે ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે નાઇટ્રોજન ઉપર હોય. આ બે ઇલેક્ટ્રોન જે છે એ નાઇટ્રોજન અન્યને આપી શકે, એટલે કે તમારો એમિનો સમૂહ છે એ ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે. અને તમે ધોરણ 11 સંતુલન ચેપ્ટરમાં સારી રીતે સમજી ગયા છો કે જે ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે અથવા આપે ઇલેક્ટ્રોન એને લુઇસ બેઝ કહેવાય. એટલે મેં એમિનો એસિડનો સ્વભાવ કેવો કીધો હતો? બેઝિક. કેવો કીધો હતો? બેઝિક. ઓકે, હવે આ તો તમને ખબર જ છે કે કાર્બોક્સિલિક એસિડ, આને મેં કેવો કીધો? એસિડિક. હવે આ તો નામ જ એસિડ છે તો એસિડિક જ હોય. અને આમ પણ આપ જોઈ શકો છો કે કાર્બોક્સિલિક એસિડના બંધારણની અંદર આ સી ડબલ બોન્ડ ઓ ઓ એચ હોય, અહીંયાથી આ બંધ તૂટે એટલે આટલો ભાગ છૂટો પડે. એ ભાગ કયા સ્વરૂપે છૂટો પડે? એચ પ્લસ. તો યાદ કરો, આર્હેનિયસ કે પછી તમે બ્રોન્સ્ટેડ લોરી, એચ પ્લસ જે પદાર્થ આપી શકતો હોય એ પદાર્થને શું કહેવાય? એસિડ. અથવા તો હવે આ એચ પ્લસ ઇલેક્ટ્રોન સ્વીકારે તો ઇલેક્ટ્રોન સ્વીકારે એને શું કહેતા હતા? લુઇસ એસિડ. ઓકે દીકરાઓ, હવે એમિનો એસિડનું બંધારણ કેવું હતું? તો કે આવું હતું ને, હોય ક્યાંક જા, આર આ સી એચ, સી ડબલ ઓ એચ અને એનએચ ટુ ઉભા રહે. જો આ એચને છે ને હું જરીક લીટી કરી અને આમ બંધ બતાવીને થોડોક આઘો બતાવું. હવે તમને ખબર છે અહીંયા એમિનો સમૂહમાં નાઇટ્રોજન ઉપર બે ઇલેક્ટ્રોન હોય. હવે આ એમિનો એસિડ છે એ આમનો આમ રહીએ તો જો આ સમૂહ છે એ સાદો એમાઇન થાય ને આ સમૂહ છે એ કાર્બોક્સિલિક એસિડ થાય સાદો. પણ આગળ કીધું ને કે એ સાદા એમાઇન કે સાદા કાર્બોક્સિલિક એસિડ તરીકે દ્રાવણની અંદર ના હોય, એ ક્ષાર તરીકે હોય દ્રાવણમાં. હો ક્યાં? દ્રાવણમાં. ઓકે, કઈ રીતે? તો કે હવે થાય શું, અહીંથી આ બંધ તૂટે, બરાબર વિચારો. એટલે આ બંધમાં ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે બંધ છે તો બંધના આ બંધ તૂટે તો બંધના બે ઇલેક્ટ્રોન ક્યાં જાય? વિદ્યુત ઋણતા મુજબ. તો કે ઓક્સિજન ઉપર. ઓકે, એટલે જો હવે હું આ બંધ તૂટી ગયો, અહીંથી આ ગયો, બે ઇલેક્ટ્રોન ક્યાં વયા ગયા? ઓક્સિજન ઉપર. ઓકે, આ ભાઈ છૂટો પડ્યો, આ ભાઈ એની પાસે હવે ઇલેક્ટ્રોન નથી એટલે એ ક્યાં સ્વરૂપે છૂટો પડ્યો? એચ પ્લસ. એટલે હવે ચિત્ર કંઈક આવું થશે. અહીંયા ઓક્સિજન ઉપર જે છે એ કયો વીજભાર આવશે? તો કે ઋણ વીજભાર, કારણ કે ત્યાં બે ઇલેક્ટ્રોન આવ્યા. તો આ ઓક્સિજન કેવો થશે? માઇનસ. ત્યાંથી શું છૂટું પડ્યું? એચ પ્લસ. ઓકે, હવે ઈ એચ પ્લસ બીજે ક્યાંય નહીં જાય. આ નાઇટ્રોજનના બે ઇલેક્ટ્રોન છે ને, ઈ બે ઇલેક્ટ્રોન પૈકી એક ઇલેક્ટ્રોન આ એચ પ્લસને આપી અને એની આયરે બંધ બનાવી દેશે. તો મિત્રો, આ ઇલેક્ટ્રોન આપવામાં નાઇટ્રોજને શું કર્યું કહેવાય? ગુમાવ્યા. એચ પ્લસે
મેળવા, મેળવા એટલે એ કેવો થયો, માઇનસ હતો કેવો, પ્લસ. એટલે આ તો બે તટસ્થ થઈ ગયું, પ્લસ માઇનસ કેન્સલ. પણ આ નાઇટ્રોજનને ગુમાવ્યા એટલે નાઇટ્રોજન કેવો થયો, પ્લસ. અને હવે આ હાઇડ્રોજન જે એચ પ્લસ હતો એ ક્યાં જોડાઈ ગયો, નાઇટ્રોજન સાથે જોડાઈ ગયો. તો એનએચ ટુ હતા એને બદલે હવે અહીંયા જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન સાથે શું થયું, તો કે એનએચ ટુ હતા પણ એનએચ ટુને બદલે ન્યા થઈ ગયા એનએચ થ્રી, અને માથે કયો વીજભાર આવ્યો, પ્લસ. તો મિત્રો એક જ અણુમાં પ્લસ માઇનસ બે વીજભાર છે, એટલે કે આ જે આયન બન્યું ને આને ઝ્વિટર આયન કહેવાય, જે ક્ષારની જેમ વર્તે, શેની જેમ, ક્ષારની જેમ. મતલબ એ દ્રાવણમાં છે ને એસિડ અને એમાઇનની જેમ ના હોય, દ્રાવણની અંદર એસિડ એચ પ્લસ ગુમાવે, ઈ એચ પ્લસ એનએચ ટુ મેળવે, એટલે એસિડમાં સી ડબલ ઓ માઇનસ થાય, એનએચ ટુમાં એનએચ થ્રી પ્લસ થાય. કેમ પ્લસ થાય, તો કે નાઇટ્રોજને આપ્યો. ક્લિયર? અને આ ઘટના બે દિશામાં પુરોગામી ને પ્રતિગામી ચાલતી જ હોય. જો અહીંયા પણ કીધું છે આ એચ પ્લસ અહીંયા જોડાય એટલે આર, તો અહીંયા રહ્યો આર, આ સી એચ સી એચ, આ સી ઓ સી ઓ, એમાં કાંઈ ના ફેર પડે. આ ઓ માઇનસ થઈ ગયો, તો કે આ ને આ એચ અહીંયા જોડાય અહીંયા, તો એનએચ ટુને બદલે શું થઈ ગયું, એનએચ થ્રી પ્લસ. એને કયો આયન કીધો, ઝ્વિટર. આ આમ પણ થઈ શકે, આમ પણ થઈ શકે. રેડી દીકરાઓ? હવે આ વર્તનનું કારણ એટલે હવે આપણે પાછું ભણવાનું છે. મેં તો તમને સમજાવી દીધું કે ક્ષારની જેમ વર્તે એમ કીધું ને, હવે એ શું કામે વર્તે, તો કે આ વર્તનનું કારણ એમિનો એસિડના એક જ અણુમાં, તો આ એક જ અણુ છે ને એમિનો એસિડનો, તો કે આ એમાં એસિડિક કાર્બોક્સિલ સમૂહ અને બેઝિક એમિનો સમૂહ બેયની હાજરી છે. હવે હું કામે કાર્બોક્સિલ એસિડિક થાય ને એમિનો સમૂહ બેઝિક થાય એ પણ મેં સમજાવ્યું, બેયની હાજરી છે દ્રાવણમાં. હું બોલતો હતો ને જલીય દ્રાવણમાં કાર્બોક્સિલ સમૂહ એક પ્રોટોન ગુમાવી શકે. એ સાહેબ અહીંયા તો કાર્બોક્સિલ સમૂહે એચ પ્લસ ગુમાવ્યો ને તમે તો કયો પ્રોટોન, તમને ખબર જ છે એચ પ્લસને પ્રોટોન પણ કહેવાય, કારણ કે હાઈડ્રો એચ હોય ને તો અત્યારે એમાં એક પ્રોટોન હશે, એક ઇલેક્ટ્રોન હશે, બરાબર ને, ન્યુટ્રોન તો હોય નહીં. હવે આણે એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધું એટલે પ્લસ થઈ ગયો, તો કે હા, તો હવે અહીંથી એક ઇલેક્ટ્રોન વયો ગયો તો શું વહીતું, હા એચ પ્લસમાં શું વહીતું, તો કે એક પ્રોટોન જ વહીતો, એટલે એચ પ્લસને પ્રોટોન એ કહેવાય. તો કાર્બોક્સિલ સમૂહ એક પ્રોટોન ગુમાવી શકે અને એમિનો સમૂહ એક પ્રોટોન સ્વીકારી શકે, જેના પરિણામે એક, જેના પરિણામે એક એટલે આખું એક, પણ કેવો, દ્વિધ્રુવ આયન, બે ધ્રુવ બે છેડાવાળો આયન બને, એક માઇનસવાળો એક પ્લસ, આવા બે છેડાવાળો, પણ આખો આયન કેટલો, એક જ, વેરી ગુડ, જેને ઝ્વિટર આયન તરીકે ઓળખવામાં આવે છે. અને આ તટસ્થ હોય છે, કોણ, ઝ્વિટર આયન, પરંતુ તે ધન અને ઋણ બંને વીજભાર ધરાવે છે, જે આપ જોઈ શકો છો. ઓકે, ઝ્વિટર આયનીય સ્વરૂપમાં એમિનો એસિડ સંયોજનો એસિડ અને બેઝ સંયોજનો સાથે પ્રક્રિયા કરી અને ઉભય ગુણધર્મી વર્તણૂક દર્શાવે. એટલે જ્યારે તમારો એમિનો એસિડ આવા ઝ્વિટર આયનીય સ્વરૂપમાં હોય ને, એટલે કે તમારો જ્યારે ઝ્વિટર આયનીય સ્વરૂપમાં તમારો એમિનો એસિડ હોય, એમિનો એસિડ સંયોજન તમારું, તો અત્યારે આ ઝ્વિટર આયન એસિડ આયરી પ્રક્રિયા કરી શકે ને બેઝ આયરી કરી શકે, માટે એને ઉભય ગુણધર્મી અથવા એમ્ફોટેરિક વર્તણૂક દર્શાવે એવું કહેવાય. અને એ પ્રક્રિયાઓ પણ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં, જે જૂના સિલેબસમાં હતી, હું તમારી જાણ માટે તમને સમજાવીશ કે કઈ રીતે એસિડ માધ્યમમાં ઝ્વિટર આયન પ્રક્રિયા કરે તો શું થાય અને બેઝ આયરે પ્રક્રિયા કરે તો શું થાય. પણ અત્યારે આટલું યાદ રાખો કે આ ઝ્વિટર છે ને એ એસિડ આયરે કરે પ્રક્રિયા અને બેઝ આયરે કરે, માટે એ ઝ્વિટરને શું કહેવાય, તો કે ઉભય ગુણધર્મી વર્તણૂક દર્શાવે છે.
એવું કહી શકો, વાંધો કંઈ મારા દીકરા આવ. ઓકે, હવે જે મેં વાત તમને સમજાવી એ આગળ હું તમને ત્યાં આગળ લઈ ગયો હતો ને, શું કીધું તું મેં, તો કે તમને મેં એવી વાત કહી હતી કે ગ્લાયસિન સિવાયના કુદરતી રીતે પ્રાપ્ત બધાય આલ્ફા એમિનો એસિડ સંયોજનોમાં આલ્ફા કાર્બન પરમાણુ કેવો હોય, અસમ હોય. અસમ એટલે કિરાલ હોય. પણ જો અહીં ચોખવટ કરી મેં તમને આગળ સમજાવી દીધું, ગ્લાયસિન સિવાયમાં બધાયમાં અસમ હોય આલ્ફા કાર્બન. હવે એ તો આ જ થયો ને, મેં તમને આમાં સમજાવ્યો હતો, આમાં સમજાવ્યો હતો કયો કાર્બન કિરાલ કીધો તો આ. તો હવે આ કાર્બોનિલ એની બાજુવાળો એટલે એ આલ્ફા કાર્બન જ થયો ને. આ કિરાલ હોય એટલે ફૂદેડીવાળો અસમ હોય. પણ ગ્લાયસિન સિવાયમાં, ગ્લાયસિનમાં અસમ ના હોય, કાં ના હોય, તો કે એ મેં તમને કીધું હતું, ગ્લાયસિનમાં આર તરીકે શું છે, એચ છે, હાઇડ્રોજન, એટલે એ કિરાલ ના હોય. પણ ગ્લાયસિન સિવાયના કુદરતી રીતે બધામાં આલ્ફા કાર્બન અસમ એટલે કિરાલ હોવાના કારણે એ પ્રકાશ ક્રિયાશીલ થાય, એ તમે જાણો છો. આ સંયોજનો ડી અને એલ બંને સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. મોટાભાગના કુદરતી એમિનો એસિડ સંયોજનોના વિન્યાસ કેવા હોય, એલ જ હોય મોટાભાગે. એટલે મેં આગળ બતાવ્યું હતું ને તમને કે જો અહીં હું બોલ્યો હતો ખબર, કે અહીંયા પહેલાં તમને સમજાવવા માટે ગમે એમ આપી દીધું, પણ અહીંયા નીચે જો પર્ટિક્યુલર એનેટ ટુ ડાબી બાજુ આપ્યું, ડાબી બાજુ એટલે એલ. તો અહીંયા શું કહે છે, તો કે મોટાભાગના કુદરતી એમિનો એસિડ સંયોજનોના વિન્યાસ કેવા હોય, એલ હોય. કેવા હોય? એલ એમિનો એસિડ સંયોજનોમાં એનેટ ટુ સમૂહ ડાબી બાજુએ લખીને નિરૂપિત કરવામાં આવે છે. ઓકે દીકરાઓ, અહીં સુધી રાખીએ. જય હિન્દ.